नमस्कार मित्रों, धोरण 11 सामान्य प्रवाह विषय आंकड़ाशास्त्र आपणे भणी रह्या छीए। छठ्ठू चेप्टर क्रमचय संचय अने द्विपदी विस्तरण। मित्रों, क्रमचयमां आपणे 6.1ना 3-4 दाखलाओ करेला छे। आजे आपणे आगळ वधीए तो स्वाध्याय 6.1 प्रश्न 5 અને 6। तो पहला जुए पांचमो प्रश्न की रकम। चार व्यक्तिओं ने एक कार में केटली रीते गोठवी शकाय, मतलब व्यक्ति चार, गोठवनाय चार, एन बराबर ए चार, आर बराबर पण चार, एटले 4P4 आपणे मेळवानुं थाय। सूत्र मूकीए, NPR बराबर एन फेक्टोरियल छेद में एन माइनस आर फेक्टोरियल। 4P4 बराबर, मित्रों આગળના વિડીયોમાં જોયું જ છે, તમને ખ્યાલ છે કે 4P4 બરાબર 4 ફેક્ટોરિયલ થાય, પણ અહીંયા સૂત્રમાં મૂકીને પણ સમજાવી દઉં અત્યારે એટલે તમને ખ્યાલ આવે। તો 4P4 બરાબર 4 ફેક્ટોરિયલ છેદમાં 4 માઇનસ 4 ફેક્ટોરિયલ। હવે 4 માઇનસ 4 ફેક્ટોરિયલ એટલે શું વધે? 0 ફેક્ટોરિયલ, અને 0 ફેક્ટોરિયલની કિંમત 1 થાય। મિત્રો હંમેશા યાદ રાખો, 0 ફેક્ટોરિયલની કિંમત 1 થાય। તો 4 માઇનસ 4 એટલે 0, અને 0 ફેક્ટોરિયલ થાય એટલે 0 ફેક્ટોરિયલ 1, એટલે આપણે 4P4 બરાબર 4 ફેક્ટોરિયલ વધે। 4 ફેક્ટોરિયલની તમે સીધી કિંમત મૂકી શકો છો 4P4 બરાબર, અથવા તો આમ ગુણાકાર કરી શકો છો, 4×3×2×1 ગુણાકાર કરીએ તો ગોઠવણીના કુલ પ્રકાર કેટલા થશે? 24। 4×3×12×2 ફાઇનલ જવાબ। તો મિત્રો આ થયો, ચાર વ્યક્તિઓને એક જ હારમાં કેટલી રીતે ગોઠવી શકાય? તો કે 24 પ્રકારે જુદી જુદી રીતે ગોઠવી શકાય। હવે જોઈએ છઠ્ઠાની રકમ। 1, 2, 3, 0, 7, 9 એ બધા અંકનો ઉપયોગ કરી 6 અંકવાળી કેટલી સંખ્યાઓ બનાવી શકાય? મતલબ કે આંકડા 6 આપ્યા છે, 1, 2, 3, 0, 7, 9 છ અંક આપેલા છે, 6 અંકનો ઉપયોગ કરી 6 અંકવાળી કેટલી સંખ્યા, એટલે કે 6 આંકડાવાળી કેટલી સંખ્યાઓ બનાવી શકાય? હવે મિત્રો આમાંથી તમને બધાને ખ્યાલ છે કે 6 આંકડાવાળી સંખ્યાઓ બનાવવી હોય તો શૂન્ય જે આપેલો છે 1, 2, 3 અને ત્યાર પછી આપણને શૂન્ય આપેલું છે, તો શૂન્ય છે એ જો પ્રથમ સ્થાન ઉપર આવે તો સંખ્યા છે એ 6 અંકની ન રહે, 5 અંકની જ કહેવાય, કારણ કે સૌથી પહેલાં શૂન્ય, એની કોઈ વેલ્યુ નહીં, એટલે બાકી વધતા 5 આંકડાની જ સંખ્યા થાય, એટલે પ્રથમ સ્થાને શૂન્ય આવી શકે નહીં। મારા ખ્યાલથી આપણે લોજિક ખ્યાલ આવ્યો હશે કે 6 અંકમાં 6 જ અંકની જો સંખ્યા બનાવવી હોય તો શૂન્ય પ્રથમ સ્થાને આપણે ન લખી શકીએ, કારણ કે જો એ પ્રથમ શૂન્ય મૂકીએ તો 5 અંકની જ સંખ્યા બને, કારણ કે આગળ શૂન્યની કોઈ વેલ્યુ નથી, સંખ્યામાં છેલ્લે જો શૂન્ય મૂકવામાં આવે તો કિંમતમાં વધારો થાય, પરંતુ પહેલાં શૂન્ય આવી શકે નહીં। હું આપને સમજાવું, આપણે એના માટે એક કોષ્ટક લઈએ। અહીં આપણે 1, 2, 3, 4, 5 અને 6 ખાના બનાવ્યા। આ 6 ખાના એટલે 6 અલગ અલગ સંખ્યા લખવા માટેનું એક એક ખાનું। તો સૌથી પહેલું જે ખાનું છે એમાં મેં વાત કરી એમ શૂન્ય આવી શકશે નહીં, એટલે આપણે કઈ સંખ્યાઓ આવશે? તો કે 1, 2, 3, 7 અને 9। તો અહીંયા આ 5 અંકમાંથી જ કોઈ અંક પહેલા સ્થાન ઉપર આવવો જોઈએ, અને એ આવી ગયા પછી જે બીજા 5 વધે, એટલે કે આ 1, 2, 3, 7, 9 આ 5માંથી કોઈ પણ એક અહીંયા આવી જાય, દાખલા તરીકે તગડો અહીંયા આવી ગયો, તો હવે બાકી કેટલા વધ્યા? તો કે 1, 2, 7, 9 એટલે 4 અને 1 શૂન્ય, એટલે કુલ કેટલા વધ્યા? 5। એ 5 છે એ અહીંયા આવી શકે, એ 5માંથી કોઈ અંક ગમે તે ખાનામાં મૂકી શકાય। તો આપણે હવે એને ક્રમચયની રીતે જોઈએ તો ગોઠવણીના કુલ પ્રકાર બરાબર, તો પહેલા સ્થાન ઉપર આપણી પાસે કેટલા અંક છે, વિકલ્પો? તો કે 5 વિકલ્પ છે, 5માંથી કોઈ પણ એકને ગોઠવશું એટલે 5P1। ક્લિયર બધાને? આ પહેલા સ્થાનની જ વાત થાય છે મિત્રો, પહેલા સ્થાન ઉપર
આ પાંચ અંકમાંથી જ કોઈ એક અંક ગોઠવી શકીએ એટલે 5P1 અને અને એટલે ગુણ્યા, આપણે ભણી ગયા છીએ ગુણાકાર નિયમ. તો અને હવે જે પાંચ ખાના રહ્યા, આ જે પાંચ ખાના, એ પાંચે પાંચ ખાના માટે આપણી પાસે અંક પણ કેટલા છે હવે ગોઠવવાના? તો કે પાંચ. આ પાંચમાંથી એક અહીંયા ગોઠવાઈ ગયો એટલે ચાર વિધા અને એક શૂન્ય, એમ કુલ પાંચ અંક આ પાંચ ખાનાઓમાં ગમે તે રીતે ગોઠવી શકાય એટલે 5P5. સમજાઈ ગયું મિત્રો? પાંચને એક છ થઈ ગયા, પહેલાં પાંચમાંથી કોઈ પણ એક અને વધતા બાકીના પાંચમાંથી 5P1. શા માટે અહીંયા? તો કે શૂન્ય પહેલાં લખી શકતા નથી. તો ગોઠવણીના કુલ પ્રકાર બરાબર 5P1 એટલે 5 × 5P5 એટલે 5 ફેક્ટોરિયલ. હવે હું સૂત્રનો ઉપયોગ નથી કરતો, તમને સમજાઈ ગયું છે અને ખ્યાલ છે. તો બરાબર 5 × 5 ફેક્ટોરિયલની કિંમત બધાને ખબર છે, 120. તો ગોઠવણીના કુલ પ્રકાર બરાબર 600. આ થઈ ગયો આપણો ફાઇનલ જવાબ, તેને બોક્સમાં દર્શાવી દીધું. તો મારા ખ્યાલથી મિત્રો આપને લોજિક ખ્યાલ આવી ગયો હશે કે આમાં કેવી રીતે ગોઠવણી થઈ. આગળ વધીએ તો 6.1 પ્રશ્ન નંબર 7, રકમ જોઈએ. 5 છોકરાઓ અને 3 છોકરીઓને એ કારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી ગોઠવણીમાં બધા જ છોકરાઓ એક સાથે ગોઠવાય? જો 5 ને 3 કુલ કેટલા? 8. 8 એ 8 ને ગોઠવવાના છે એટલે આમ તમે વિચારો તો 8P8 થાય. 5 છોકરા અને 3 છોકરી એટલે કુલ કેટલા થયા? 8. એને એક જ લાઇનમાં ગોઠવવાના એટલે 8P8 થાય. પરંતુ અહીંયા શરત આપી છે કે ગોઠવણીમાં બધા જ છોકરાઓ એક સાથે આવવા જોઈએ. શરત આપી છે, જો શરત ના આપી હોત તો આપણા માટે 8P8 જ થાત. પણ અહીંયા શરત છે કે ગોઠવણીમાં બધા જ છોકરાઓ એક સાથે રહે. તો જોઈએ કેવી રીતે આપણે એને લોજિકલી ગણીએ. તો સૌથી પહેલાં હું 8 ખાના બનાવું છું, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. હવે માની લો કે પહેલાં આપણે એમ કહીએ કે આમાં શરત નથી, તો 5 છોકરાઓ અને 3 છોકરીઓને આ એક એક જગ્યાએ રાખીએ તો આ બોઈઝ 1, બોઈઝ 2, બોઈઝ 3, બોઈઝ 4 અને બોઈઝ 5. તો આ 5ને આમ હારબંધ આ રીતે આપણે ગોઠવી દીધા. હવે ગર્લ્સ G1, G2 અને G3, તો આ 3 ગર્લ્સ ગોઠવાઈ ગઈ. તો આમ આપણે આડાવડા હવે ગમે તે રીતે ગોઠવી શકીએ. મેં માત્ર એક ધારું લાઇનમાં ગોઠવું એટલે તમને સમજાય કે B1, B2, B3, B4, B5 5 છોકરા, G1, G2, G3 3 છોકરીઓ. તો 8P8 ગોઠવાત. પણ હવે આપણે વિચારીએ કે બધા જ છોકરાઓ સાથે રહેવા જોઈએ. તો સાથે તો જ રહી શકે જો એ એકબીજાથી જોડાયેલા રહે. તો આપણે એવું વિચારીએ કે આ બધા જ જે છે પાંચે પાંચ એને આપણે બાંધી દીધા, જોડી દીધા. હવે આમાંથી કોઈ પણ એક વ્યક્તિ છે એ અલગ ન થઈ શકે. પાંચે પાંચ છોકરાઓ જ્યાં પણ ગોઠવો ત્યાં સાથે જ ગોઠવાય. તો હવે આપણી પાસે ગોઠવણીના માટે કેટલા સ્થાન રહ્યા એમ વિચારીએ તો આ જે 5 હતા એને ભેગા કરીને બાંધી દીધા એટલે આ 1 સ્થાન થઈ ગયું. ક્લિયર બધાને? આ આખે આખું જોડકું એમ જ ગોઠવાવાનું, જ્યાં ગોઠવાશે ત્યાં આખું એમ જ ગોઠવાશે એટલે 1 સ્થાન થયું. ત્યારબાદ 2, 3 અને 4 આ 3 પાછા સ્થાન છે જ અલગ અલગ એટલે ટોટલ કેટલા થયા હવે આપણે ગોઠવવાના? તો કે 4 જ સ્થાન ગોઠવવાના. શું કામ 4 ગોઠવવાના? તો કે ઓલું 5નું જોડકું તો એ કાર્ય ફરશે જ્યાં ફરશે ત્યાં. કે હું દાખલા તરીકે G1 પહેલાં ગોઠવું પછી બધા છોકરા ગોઠવું એટલે આખું જોડકું ત્યાં ગોઠવાઈ ગયું, પછી G2 અને G3. અથવા તો પહેલાં G1 અને G2 ગોઠવું, ત્યારબાદ 5 છોકરા એક સાથે અને પછી G3. સમજાય છે હું જે કહેવા માગું છું? એ તો જોડકું જ આખું ગોઠવાશે એટલે આપણી પાસે 4 સ્થાન અને 4 ગોઠવવાના થાય. તો ગોઠવણીના કુલ પ્રકાર જોઈએ તો ગોઠવણીના કુલ પ્રકાર બરાબર આપણી પાસે 4 સ્થાન છે એટલે 4P4. તો 4P4 વડે ગોઠવી દીધા. પણ મિત્રો આ 4 પર આડાહોડા ગોઠવાયા એમ આ જે 5નું જોડકું બન્યું છે
એ પાંચેય છોકરા આમ પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો જેને ક્રમ આપ્યો એમ જ બેસશે? તો કે ના, એ પણ અંદરોઅંદર આડાહોળા બેસશે. એટલે કે આ જે જોડકું બંધાયું છે એ જોડકામાં પાંચ સ્થાન અને પાંચ છોકરાઓ ગમે તે રીતે આડાહોળા પણ બેસે. એટલે 4P4 અને એટલે ગુણ્યા આ 5P5 આ પાંચ પણ પરસ્પર અંદરોઅંદર ગમે તે રીતે જગ્યા ગોઠવાય તો એના પ્રકાર પણ 5P5. એટલે આપણી પાસે થઈ ગયા 4P4 ઇન્ટુ 5P5. મારા ખ્યાલથી તમને હવે સમજાઈ ગયું હશે કે કેવી રીતે ગોઠવણીના કુલ પ્રકાર લીધા. પહેલાં આપણે સાથે રાખવા છે એને બાંધી દીધું એટલે એકું થઈ ગયું, એટલે સ્થાન 4 અને 4 વસ્તુ થઈ ગઈ. એને આપણે ફેરવા એટલે 4P4. અને જે પાંચ છોકરાઓ છે એ પણ પોતાના પાંચેયના સ્થાન અરસપરસ ગમે ત્યાં ગોઠવી શકે એટલે એના માટેના ગોઠવણીના પ્રકાર થયા 5P5. એટલે 4P4 ગુણ્યા 5P5 માટે ગોઠવણીના કુલ પ્રકાર બરાબર 4P4 એટલે 4 ફેક્ટોરિયલ ગુણ્યા 5P5 એટલે 5 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલની કિંમત 24 ગુણ્યા 5 ફેક્ટોરિયલની કિંમત 120 માટે ગોઠવણીના કુલ પ્રકાર બરાબર 2880. કેલ્ક્યુલેટરમાં 24 × 120 કરો, જવાબ મળશે 2880. આને આપણે બોક્સમાં દર્શાવી દઈએ એટલે ગોઠવણીના કુલ પ્રકાર 2880. તો એ પ્રકાર થયા કે 8 જે વ્યક્તિઓ હતા, 5 છોકરા અને 3 છોકરીઓ, પણ એ શરત સાથે ગોઠવા કે જેમાં બધા જ છોકરાઓ એકસાથે આવે એ રીતે ગોઠવતા કુલ 2880 જુદા જુદા પ્રકારે ગોઠવી શકાય. ત્યારબાદ જોઈએ મિત્રો 6.1 નો 8મો પ્રશ્ન. રકમ છે, એક પ્રાણી સંગ્રહાલયમાં 7 વાઘને પૂરવા માટે 7 પાંજરા છે. 7 પાંજરામાંથી 3 પાંજરા એટલા નાના છે કે જેમાં 7 વાઘ પૈકી 3 વાઘ જઈ શકતા નથી. તો આ 7 વાઘને 7 પાંજરાઓમાં કેટલી રીતે પૂરી શકાય? મિત્રો, સીધો જો હું પ્રકાર સમજાવીશ કે ગોઠવણી કેવી રીતે થાય તો આપને ખ્યાલ નહીં આવે, તો હું તમને એની સરળ સમજૂતી માટે સચિત્ર રજૂઆત કરું. અહીંયા તો સૌથી પહેલાં હું પાંજરા બનાવું. આ પહેલું પાંજરું, બીજું પાંજરું, ત્રીજું પાંજરું, ચોથું પાંજરું, ત્યારબાદ 3 પાંજરા નાના છે. શું કામ નાના છે? તો કે એવું કીધું કે કુલ જે 7 વાઘ છે એ 7 વાઘમાં 3 વાઘ એવા છે કે જે એ 3 પાંજરામાં જઈ શકતા નથી. એટલે એનો અર્થ એમ થયો કે 4 પાંજરા મોટા છે અને 3 પાંજરા નાના છે. તો હવે મિત્રો આપણે જોઈએ કે આપણી પાસે વાઘ પણ કેટલા છે? 7 છે. તો 7 વાઘ અને 7 પાંજરા. હવે માની લો મિત્રો, હું આ વાઘને આ પાંજરામાં પૂરવા જાઉં તો તમે જોઈ શકો છો કે એમાં એ વાઘ સમાતો નથી. એટલે 3 વાઘ મોટા છે કે જે 3 પાંજરામાં સમાતા નથી. 7 પૈકી 3 વાઘ એ 3 જે નાના પાંજરા છે એમાં સમાતા નથી. એટલે 3 વાઘ મોટા છે, મેં અહીંયા 3 વાઘ મોટા બતાવ્યા છે, અને 4 છે એ નાના વાઘ છે. તો આ વાઘ અહીંયા આવી નહીં શકે એટલે એ વાઘને આપણે અહીંયા ગોઠવીએ. તો મોટો જે છે, જે આ 3માં નથી સમાતા એવા 3 આ વાઘ છે, એને આપણે મોટા 3 પાંજરામાં ગોઠવી દઈએ. તો આ રીતે આ 3 મોટા વાઘ એ મોટા 3 પાંજરામાં ગોઠવાશે. હવે આ 4 વાઘ નાના છે, સામે આપણી પાસે 4 પાંજરા છે, એમાં આપણે આ 4 વાઘને ગમે તે રીતે ગોઠવી શકીએ. એટલું જ નહીં મિત્રો, મેં અહીંયા પહેલું પાંજરું અને પહેલો વાઘ એવી રીતે ગોઠવું, એના બદલે એવું પણ ગોઠવી શકાય કે આ પહેલું પાંજરું ખાલી રાખીએ અને આ 3 વાઘ બીજા, ત્રીજા અને ચોથા પાંજરામાં ગોઠવીએ, અથવા તો પહેલા, ત્રીજા અને ચોથા પાંજરામાં ગોઠવી શકાય, અથવા તો પહેલું, બીજું અને ચોથું પાંજરું પણ ગોઠવી શકાય. તો આ રીતે આપણે ગમે તે અલગ અલગ રીતે આપણે ગોઠવી શકીએ.
तो पहला आपणे अहींया गोठवणीना कुल प्रकार जोईए तो चार पांजरा अने त्रण भाग गोठवाना छे मोटा, बराबर छे ने? चार पांजरा मोटा अने चारे पांजरामां मोटा त्रण भागने गोठवाना छे एटले आपणी पास स्थान चार छे, गोठवाना त्रण छे एटले 4P3। અને હવે આપણી પાસે અને એટલે ગુણાકાર, અને આપણી પાસે ચાર પાંજરા અને ચાર વાઘ વીધા તો ચાર પાંજરા અને ચાર વાઘ ગમે તે રીતે ગોઠવીએ એટલે એનો ગોઠવણીનો પ્રકાર આપણે જોઈ લઈએ કે આ ચાર વાઘ છે એ આ ચાર પાંજરામાં આ રીતે ગમે તેમ ગોઠવી શકાય એટલે એને આપણે ગોઠવીએ 4P4। 4P3 એટલે આ ત્રણ મોટા વાઘ ચાર મોટા પાંજરામાં ગોઠવીએ તો 4P3 અને ચાર નાના વાઘને બાકી વધતા ચાર પિંજરામાં 4P4ની રીતે ગોઠવીએ તો 4P3 એટલે 4 ફેક્ટોરિયલ ગુણ્યા 4P4 એટલે 4 ફેક્ટોરિયલ, આ તમે શીખી જ ગયા છો। તો 4 ફેક્ટોરિયલ એટલે 24 × 24 એટલે ગોઠવણીના કુલ પ્રકાર 24 × 24 કેલ્ક્યુલેટરમાં કરો એટલે 576। તો વાઘને આપણે 576 રીતે ગોઠવી શકીએ શરત મુજબ કે ત્રણ વાઘ છે એ ત્રણ નાના પાંજરામાં જઈ શકતા નથી તો એ શરત અનુસાર આપણે ગોઠવણીના કુલ પ્રકાર થયા 576। ફાઇનલ જવાબ બોક્સ બનાવી દીધું। તો મિત્રો અહીંયા આપણે અટકીએ છીએ, નવા વિડીયોમાં આગળના દાખલાઓ સાથે ફરીથી મળીશું। ત્યાં સુધી વાંચતા રહો, ગણતા રહો, આગળ વધતા રહો। ખૂબ ખૂબ ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।